રાજ્યમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, જેના ભાગરૂપે સુરેન્દ્રનગરના દસાડા વડગામ રોડ પર ત્રિપલ અકસ્માતની વધુ એક ઘટના સર્જાઈ છે. એસટી બસ, ટ્રેક્ટર અને કાર વચ્ચે આ દુર્ઘટના સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેમાં 12 લોકોને ઇજાઓ પહોંચી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આ અકસ્માતમાં જાનહાનિ ટળી હતી અને પોલીસે હાલ રોડ અકસ્માત હેઠળ ગુનો દાખલ કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા વિરેન ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વિરેન, જે અકસ્માત સામે આવ્યો છે, કોની બેદરકારી સામે આવી છે, સાથે જે 12 લોકો ઘાયલ થયા છે તેમની શું પરિસ્થિતિ છે? સીધા વાત છે તો દસાડા વડગામ રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. કાર, ટ્રક અને એસટી બસ વચ્ચે ધમકવા અકસ્માતમાં અંદાજે 12 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હાલ સારવાર અર્થે પારડી, બહુતરાજ અને વિરમગામ સહિતની હોસ્પિટલોમાં ખસેડવા છે. માહિતી મુજબ ટ્રેક્ટર ચાલકે ગફલત ભરી રીતે ચલાવતા કારને ટક્કર મારી હતી. કાર પલટી મારી જતા અકસ્માત નડ્યો હતો અને હાલ 12 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બનાવને પગલે હાલ ટ્રાફિક જામના દ્રશ્યો પર સર્જાયા છે. જી નિશ્ચિત, બિલકુલ આભાર વિરેન સમગ્ર.